મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠમાં સ્વ અધ્યયન પોથી આપણે નવો બ્રિજ કોર્સ જે આવેલ છે તેમાં ગુજરાતી વિષયના પાઠ નંબર સોળ સુદામા શ્રી શ્રીકૃષ્ણ દેવ મિત્રો આ પાઠના સરળ સમજૂતીમાં સંપૂર્ણ પાઠનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરી ધોરણ આઠના તમામ પ્રકારના વિડીયો તમને સૌ પ્રથમ આપણી ચેનલના માધ્યમથી મળતા રહેશે સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર એક જોઈશું કાવ્યના કથા વસ્તુની વાર્તા સ્વરૂપે લખો તો અહીંયા મિત્રો તમને આપેલો છે પ્રસ્તુત કાવ્યખંડ સુદામા સુદામાચરિત્ર સાતમા કડવાનું છે તો આપણે આ રીતે લખી શકીએ પછી કૃતિની શરૂઆતમાં શ્રીકૃષ્ણના વૈભવનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે શ્રીકૃષ્ણની પત્નીઓ તેમની સેવા ચક ચાકરી કરે છે ત્યાં અચાનક દાસી આવીને સુદામાના આવવાના સમાચાર આપે છે એ સમાચાર સાંભળતા શ્રી કૃષ્ણ સફાળા ઉઠીને સુદામાને દોડતા મળવા જાય છે દોડતા દોડતા પડે છે ફરી ઉઠે છે અને દોડે છે સુદામાને જોઈ શ્રી કૃષ્ણ રડી પડે છે તેઓ સુદામાને પગ પડે છે અને બંને મિત્રો પ્રેમથી એકબીજાને ભેટી પડે છે શ્રી કૃષ્ણ સુદામાના હાથમાંથી લઈ લે છે વાંકા બોલી સત્યભામા કહે છે કે આવા કૃષ્ણના મિત્ર હશે ત્યારે કહે છે કે તમે હરિભક્તને ઓળખતા નથી શ્રી કૃષ્ણ સુદામાને આસન પર બેસાડે છે અને પોતે ઊભા રહી સુદામાને વાયરો નાખે છે આમાં કાવ્યખંડ સત્યભાવ અને અતિથિ ભાવનું ઉત્તમ ઉદાહરણ બની જાય છે તો આ પ્રશ્ન આપણે આ રીતે મિત્રો લખી શકીશું પ્રશ્ન બે છે પાત્રોના મુખ્ય બોલાયેલા બે બે સંવાદ ગદ્ય સ્વરૂપે લખો તો અહીંયા સૌ પ્રથમ આપણે જોઈશું દાસી તો દાસી બોલે છે બાણે એક બ્રાહ્મણ ઊભો છે બીજું મેં બધા ઋષિઓને જોયા છે એ નારદજી નથી ના દુર્વાસા છે આ અગત અગતસ્ય ઋષિ છે શ્રી કૃષ્ણ કહે છે એ તો મારા બાળપણનો મિત્ર સુદામા છે મારા જેવો દુખિયાનો વિસામો છે તમે પ્રજા થાળ તૈયાર કરો આજે હું રાજ્યાસન ભોગવું છું તે એ બ્રાહ્મણના પુણ્યનું ફળ છે સત્યભામા આવી શું મિત્ર ચારો હશે આ શું ફૂટડા મિત્ર સુદામાં છે ભગવાન શ્રી કૃષ્ણ આને જોઈ શું આમ દોડ્યા હશે તેમની નાનપણની મૈયા પણ ભલી છે પ્રશ્ન ત્રણ આપણે જોઈશું એની અંદર પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ શા માટે અધીરા થઈ દોડ્યા

મિત્રો સુદામાને મળતા શ્રી કૃષ્ણની આંખમાંથી આંસુ આવે છે અને તેઓ સુદામાને પ્રથમ પગે પડે છે અને પછી ભેટીને રડી પડે છે મિત્રો આ વાત કરી આપણે પ્રશ્ન 3 ના 4 પ્રશ્નોની હવે આપણે પ્રશ્ન 4 ની વાત કરીશું તમે સાંભળેલા વાર્તાલા શ્રી કૃષ્ણ વિશેનો કોઈક પ્રસંગ લખવાનો છે તો અહીં મિત્રો નાનકડો એક પ્રસંગ આપણે રજુ કરેલો છે આના સિવાય તમે બીજો પ્રસંગ પણ લખી શકો છો એ તમારી સુજ બુજ કોન હતી તમે લખી શકો છો હવે જોઈશું પ્રશ્ન પાંચ કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખલગ્યા પૂરો અહીંયા મિત્રો કૌશમાં અલગ અલગ શબ્દ આપેલા છે તો સૌ પ્રથમ આપણે જોઈશું પહેલી ખાલી જગ્યા છે તો એમાં ટપક ટપક આવે છે બીજીમાં આવક જાવક આવશે ત્રીજી ખાલક્યામાં કુદમ કૂદી ચોથીમાં ગરમા ગરમ પાંચમાં ઘેર ઘેર છમાં ઘે ખૂણે ખૂણે સાતમાં ખુરશી ખુરશી આઠમાં પાણી પાણી નવમાં ખળખળ અને દસમાં આવશે રમઝણ

એ બારણે એક બ્રાહ્મણ આવ્યો છે સ્વામી ત્રીજું શેરીએ ઊભો ઊભા થોકે થો કરે તેને જોવા મળ્યા બહુ લોક રે સુદામાને જોવા શેરીએ ઘણા લોકો ઊભા રહે છે ચોથું છે ઢળી પડે વળી બેઠા થાય રે એક પલક તે જુગ વહી જાય રે શ્રી કૃષ્ણના દોડતા દોડતા પડે છે વળી ઊભા થાય છે તેમને શ્રી કૃષ્ણને મળવાન એક એક પળ વર્ષો જેવી લાગે છે પાંચમું પછી મુખ અનોન્ય અનુ અન્ય અન્ય જુએ રે હરિના આસુ ઋષિજી લુણે રે પછી શ્રી કૃષ્ણ અને સુદામા એકબીજાને સામે જોયા કરે છે સુદામા શ્રી કૃષ્ણને આસુ લૂછે છે છઠ્ઠું બેસાડ્યા મિત્રને છયા ઉપર ઢોળે વાય હરિ ઊભા રહી શ્રી કૃષ્ણએ પોતાના મિત્રને આસન પર બેસાડ્યા અને પોતે ઊભા ઊભા વાયરો નાખ્યો હવે આપણે પ્રશ્ન સાત ઉપર જઈશું નીચેના વાક્યમાંથી રેખાંકિત શબ્દસમૂહ માટે એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખવાનું છે ઉદાહરણ આપેલું છે તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ સત્યભામા કટાક્ષમાં બોલનારી પટરાણી હતી તો સત્યભામા વોકા બોલી પટરાણી હતી અને બીજું છે દર્શકો સાંભળવાના રસમાં મગ્ન હતા તો દર્શકો સાંભળવાના રસમગ્ન હતા તો આવી રીતે મિત્રો આપણે પ્રશ્ન તમારો જે છે એ સોલ્વ કર્યો અને એ પાર્ટ નંબર સોળ બરાબર સુદોમાં દીઠા છે શ્રી કૃષ્ણ દેવરે તો સરસ મજાના પાર્ટનું સંપૂર્ણ સ્વાધ્યાય પોતે સોલ્યુશન કર્યું આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહેજો અત્યારે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો